नमस्कार विद्यादेव तपोवन विद्यालय बड़ागाम डिस्टेंस लर्निंग में आज स्वागत करें। आज धोरण दस की अंदर पाठ बे वैष्णव गुरु विषय अभ्यास करीश। पाठ बे वैष्णव गुरु जेना लेखक है वर्षा लता, जेमनो जन्म 10/4/1940 की अंदर थयो। पाठ जोशो आप के वर्षा गुणवंतराय आचार्य जन्म मुंबई की अंदर थयो। તેમણે આકાશવાણી મુંબઈમાં પ્રવક્તા તરીકે કામ કર્યું હતું। રંગભૂમિ સાથે પણ સંકળાયેલા હતા। હવે આ પાઠની અંદર સાની વાત કરી છે, વૈષ્ણવ ઘોડો। વૈષ્ણવ ઘોડો શું છે? અત્યારે જે આપણું જીવન ચાલી રહ્યું છે, જિંદગી આપણી જે જીવી રહ્યા છે, પાર જિંદગી વૈષ્ણવના ઘોડા જેવી આપણી જિંદગી છે। જે રીતે આપણે સિદ્ધ કાર્ય કરીશું, જે રીતે આપણે ઊંચાઈ પર જશું, જે રીતે અત્યારે તમે અભ્યાસ કરી રહ્યા છો, કઈ રીતે રેશના ઘોડાની જેમ આપણે આગળ વધવાનું છે એ વિશે આ પાઠની અંદર ચર્ચા કરવામાં આવી છે। રેશનો ઘોડો તમે અત્યારે હાલ દસમાની અંદર છો, ધીમે ધીમે તમે પણ રેશ લગાવી રહ્યા છો, ધીમે ધીમે તમે ડિગ્રી હાંસલ કરી રહ્યા છો, તમે ધીમે ધીમે ઊંચાઈ સર કરવાનું આપણે બાકી છે। એ અત્યારે જે આપણું જીવન છે રેશના ઘોડા જેવું જીવન છે, જેથી કરીને તમે કઈ સિદ્ધિ હાંસલ કરી શકશો। તો આ પાઠની અંદર જોશું આપણે શું ચર્ચા કરવા માંગીએ છીએ કે રેશનો ઘોડો શું કહેવા માંગે છે કે શિક્ષણનો પાયાનો સિદ્ધાંત આનંદ આપવો। જે શિક્ષણ છે, જે આપણો પાયો છે, એ આપણે કઈ શીખવાડે છે, જે સિદ્ધાંત છે એ કાર્ય શું કરી રહ્યું છે, આનંદ આપવાનું કાર્ય કરી રહ્યું છે। શિક્ષણની અંદર તમને આનંદ મળી રહ્યો છે, જે આપણે શિક્ષણ અભ્યાસ કરીશું તેની અંદરથી આપણે આનંદ મેળવવાનો છે। જો આપણે અભ્યાસ કરશું તો આપણે સુખદ જીવનનો અનુભવ કરીશું। આગળ જોશું કે બાળકને સારું માણસ બનાવવાનું છે। આપણે દરેક વિદ્યાર્થી મિત્રોને મા બાપ કેમ શાળાની અંદર મોકલે છે, સ્કૂલમાં કેમ મોકલે છે, સારા માણસ બનાવવા, સારા સંસ્કાર આપવાના તમને પ્રયત્ન કરી રહ્યા છે। કોઈ પણ અભણ બાળક હોય જે શાળાની અંદર જતો હોય, એની અંદર આખું જીવન તમને અલગ જોવા મળતું હોય છે। તો આપણે શાળાની અંદર કેમ મોકલીએ છીએ બાળક, કે બાળકને સારો માણસ બનાવવાની ભાવના અંદર કેળવવાની છે। વાલીઓની અપેક્ષાઓને કારણે આજનું શિક્ષણ વધુ સ્પર્ધાત્મક બન્યું છે। વાલીઓની અપેક્ષા છે કે મારું બાળક સારું ભણે, સારા માર્ક્સ મેળવે, સારા નંબર મેળવે અને ભવિષ્યની અંદર સારી એ સિદ્ધિ હાંસલ કરી શકે। એટલા માટે અત્યારનું શિક્ષણ કેવું છે, રેશના ઘોડા સ્પર્ધાત્મક। એક ક્લાસની અંદર 50 વિદ્યાર્થીઓ હોય, એની અંદરથી 1-3 નંબર આવતો હોય, એની અંદર હરીફાઈ હોય, રેશના ઘોડા જેવી હરીફાઈ હોય છે। પેલો કે પેલો વધારે વાંચશે, પેલો વધારે મહેનત કરે છે, હું પણ વધારે મહેનત કરું, તો આજનું જીવન એ આ છે, સ્પર્ધાત્મક બની ગયું છે, રેસ હરીફાઈ ચાલી રહી છે। પરિણામે નાનપણથી જ વધુ ગુણ પ્રાપ્ત કરવાના ભારણને કારણે તેનું બાળપણ છીનવાઈ જાય છે। આની અંદર શું છે, નાનપણથી અત્યારે કોઈ બી બાળકનો જન્મ થયો, પહેલાં તો બધા ઘણું બધું રમત રમતા હતા, અત્યારે એ કશું જ નથી, અત્યારે વધુ માર્ક્સ મેળવવાની હરીફાઈઓ ચાલી રહી છે। બાળક આગળ ને આગળ વધવાની પ્રેરણા ધરાવતું થાય છે, બાળપણ છીનવાઈ ગયું છે, વધુ ગુણ પ્રાપ્ત કરવાના પાછળ એ વાલીઓ દ્વારા તમને મહેનત કરવાની ચાલુ છે। ટ્યુશન ક્લાસીસ શાળાની અંદર જો પ્રાઇવેટ ક્લાસીસ, આ બધું સારા કારણે વધુ માર્ક્સ મેળવવાને રેશનો ગુણો તો કે છે। આગળ કે આ બાબતે લાલ બત્તી ધરતી આ વાર્તા છે, બાળકોને પોતાની રીતે વિકસવા દેવાની શીખ આકૃતિમાં મળે છે, બાળકને એના જાતે મહેનત કરવા દો। વાલીઓની અપેક્ષા છે કે આપણે આપણા બાળકને વધુ ગુણ પ્રાપ્ત કરવા માટે ટ્યુશન ક્લાસીસ વધુ ધ્યાન આપતા હોય છે, પણ એ કવિ કહે છે આપણે કે બાળકને જાતે તૈયાર થવા, ગણપણમાં માતા પિતાની પૈસા કરતા પોતાના સંતાનોના સહારાની વધુ અપેક્ષા હોય છે। ગણપણની અંદર જે આપણા માતા પિતા છે એ જ્યારે ગરડા થશે ત્યારે પૈસા કરતા પોતાના સંતાનોના સહારાની વધુ અપેક્ષા હોય છે। એ વખત પૈસાની જરૂર નથી, બાળકોનો પ્રેમ એમને જરૂરી હોય છે,
એટલે કે પૈસાની જરૂર નથી હોતી, પોતાના સંતાનોના સહારાની એમને જરૂર હોય છે, એની અપેક્ષા હોય છે, ઈચ્છા હોય છે કે ડોક્ટર બનીને પરદેશ જનાર છોકરા કરતા દેશમાં રહીને પરિવાર સાથે આનંદથી રહેતો દીકરો કુટુંબ સમાજ અને દેશ માટે વધુ આવકાર્ય છે, એવા ઘણા મુદ્દા ઉપર પ્રકાશ પાડતી આ વાર્તા છે. જો કે જે મારો છોકરો ડોક્ટર બનીને પરદેશ જશે તો માતા પિતાની સેવા કઈ દેશે એ અશક્ય છે. તો કે જે ડોક્ટર બનીને આપણા દેશમાં રહે, આપણા પરિવાર સાથે રહે, આપણા જે માતા પિતાનો સહારો ક્યારે છે, બાળક જો પરદેશમાં જતું રહેશે તો માતા પિતાને સેવા થશે નહીં. તો માતા પિતાની એક જ ઈચ્છા છે કે મારું બાળક આ દેશમાં રહે, અમારા પરિવાર સાથે, જેથી કરીને એમનો સહારો મેળવી શકાય. એટલે એક પૈસાની જરૂર નથી માતા પિતા, બસ બાળકનો પોતાના પુત્રનો પ્રેમ જરૂરી છે. તો એ પણ આ વાર્તા લેખવાનું છે. હવે આપણે પાઠ જોશું કે વિનુકાકા વાત વાતમાં હંમેશા રહે. વિનુકાકા વાત વાતની અંદર હંમેશા કહેતા કે નિશાન ઊંચું રાખવું જોઈએ. આપણે ભલે બનવાની અંદર નબળા છીએ, ઢીલા છીએ, પણ આપણું નિશાન એવું હોવું જોઈએ ઊંચું, લક્ષ્ય ઊંચું હોવું જોઈએ. એટલે લક્ષ્ય ઊંચું હશે તો આપણે વચ્ચે ક્યાંય અટકી રહીશું, પછી લક્ષ્ય જ નહીં હોય તો આપણે જ્યાં છીએ ત્યાં પડી રહેશું. જેમ જેમ તમે મહેનત કરશો એમ આપણે આગળ વધીશું. કરોડિયો પોતાની જાળ બનાવે, ઘણી વખત એ નીચે પડતો હોય છે, પણ એ એના પ્રયત્નો ચાલુ રાખતો હોય છે, જેથી કરીને એ ઝાડ પૂરી કરે છે. એ રીતે આપણું પણ લક્ષ્ય કેવું હોવું જોઈએ, ઊંચું. લક્ષ્ય ઊંચું હશે તો આપણે સિદ્ધિ હાંસલ કરી શકીએ. તો કે જે બીજું કાકા કે નિશાન કેવું રાખવું જોઈએ, ઊંચું રાખવું જોઈએ. પ્લાસ્ટિકની લાંબી ગણ એટલે કે બંધ ઉપર ઝુંબર તરફ રાખીને પૂછતો અંકલ આટલું ઊંચું, પ્લાસ્ટિકની બંદૂક વડે જે છે ઉપર જે ઝુંબર લટકી રહ્યું છે એને તાકીને પૂછે કે અંકલ એટલે કે કાકા આટલું બધું ઊંચું એમ. ચાર બદમાસ ક્યારે લે છે વિનુકાકા ઘન લઈ લે. વિનુકાકાએ ઘન લઈ લીધી, બદમાસ કીધું. પછી નાનકડા અંકિતની બાજુમાં બેસાડી સમજાવ્યા. નાનો અંકિત હતો એને બાજુમાં બેસાડીને સમજાવ્યા કે બેટા સામાન્ય તો બધા ભણે. બેટા અંકિતને સમજાવ્યું કે બેટા સામાન્ય તો બધા ભણે જીવે, પણ કે જે લાંબી ડિગ્રી મેળવે, લાંબી લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈમાં ચંદ્રક લાવે, ટીવી અખબારમાં ઇન્ટરવ્યુ અને ફોટા આવે, બસ તબ ક્યા બાત હૈ. જે સામાન્ય ભણવાનું છે એ કે બધા ભણે છે, પણ આપણે કેવું ભણવાનું કે છે કે લાંબી લાંબી ડિગ્રીઓ. તમે 12 ભણ્યા, કોલેજ કરી, ગ્રેજ્યુએશન પૂરું કર્યું, એમએ ડિગ્રી કરી, બીએડ કર્યું, એમએડ, એમ વધુ પડતી ડિગ્રીઓ કે છે, એની અંદર હરીફાઈની અંદરથી ચંદ્રક મેળવો, ટીવી અખબારમાં તમારું ઇન્ટરવ્યુ આવે, ફોટા આવે, પેપરમાં ન્યૂઝ આવે, એવું આપણો કે છે બનવાનું છે. અંકિત થોડું સમજે ન સમજે પણ મને અને સંજયને સંતોષ હતો. અંકિત કે સમજ્યો કે ના સમજે, પણ કે છે મને અને સંજયને સંતોષ હતો. આ વાત આવી અંકિતને સલાહ શિખામણ આપવાની અમારે જરૂર નહીં રહે. અંકિત ને કે છે આપણે સલાહ શિખામણ, સલાહ શિખામણ ક્યારે આપાય, જે આપણો કોઈને શિખામણ આપ્યું હોય એ શિખામણ આપણે પાડેલી છે કે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એમ કે શિખામણ જો આપણે પાડેલી હશે તો બીજાને શિખામણ આપણે જો કાર્ય કરતા ના હોય, આપણે જો અભ્યાસ ના કરતા હોય, બીજાને સલાહ આપે એ શક્ય નથી. આપણે જે કાર્ય કરીએ છીએ એ જ રીતે બાળકને પણ સલાહ આપવી જોઈએ. આગળ કહે છે કે ઘણીવાર બાળકો મા બાપની વાતો કચકચ લાગતી હોય છે. ઘણીવાર નાના બાળકો હોય એને માતા પિતાની વાતોમાં ક્યાંય ઇન્ટરેસ્ટ ના હોય, કચકચ કરી રહ્યો. જ્યારે વિનુકા અંકિત અને એમના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે, માતા પિતાને છોડી પણ વિનુકાકા છે એ કે છે અંકિત અને એમના પુત્ર સૌરભને કે છે જુદી જુદી રમતો રમાડે, ચોકલેટ આપે અને પછી આવી બધી વાતો કરે. પહેલાં રમતમાં રમાડે, પછી ચોકલેટ આવે, પછી બધી વાતો કરે.
પ્રેમ થી સમજાવવા, બાળકને પ્રેમ ની જરૂર છે, મૂક ની જરૂર છે, સહારા ની જરૂર છે. જો બાળકને પ્રેમ મળશે તે તરફ જશે. જો આપણે બાળકને મારશું તો બાળક આપણા જોડે આવા નહીં આવે. તો બાળકને પ્રેમથી એને વાળવો જોઈએ, એને અભ્યાસ કરવો છે. આપણે પ્રેમથી એને તેની અંદર ધ્યાન આપશું. એમ વિનુ કાકા એ એમને પહેલા રમતો રમાડે, ચોકલેટ આપી અને પછી પ્રેમથી વાતો કરતા. બંનેની ઉંમરમાં જાજો ફરક ન હતો. બંનેની ઉંમરમાં સૌરભ અને કિન્ની ઉંમરમાં કઈ જાજો તફાવત ન હતો. સાંજે માથે બેસીને હોમવર્ક પણ કરાવી, સાંજે માથે લગન જોડે બેસીને હોમવર્ક એટલે કે ગૃહકાર્ય કરાવતા. પછી ટીવી પર નેશનલ જીઓગ્રાફી ડિસ્કવરી ચેનલ મૂકી અને પછી કે ટીવી ચાલુ હતા ડિસ્કવરી જીઓગ્રાફી, જેની અંદર પ્રાણીઓ વિશે આવે એ બધું બતાવતા. મંજુકાકી ઘણી વાર કરતા હતા અને આની અંદર જે વિનુકાના ઘરે છે હતા મંજુકાકી એ કંટાળી જતા. તમે તો છોકરાને જાણે જેલમાં પૂર્યા છે. શું કે છે મંજુકાકી? તમે તો છોકરાને જેલમાં પૂર્યા, એટલે કે એક રૂમમાં પૂરી દીધો છે. રમવા જવાનું ને બસ, તમે આ હોમવર્ક કરાવી જોડે બેસી પાછી ટીવી જોવા છો. તો કે છે તમે તો જેલમાં પૂરી દીધા બાળક, રમવા જવા દો કે બાર. એની ઉંમરના છોકરાઓ સાથે જયા ભણવા તો વિનુ કાકો લઈ એમના સાથે ધ્યાન આપે છે, રમત રમાડે છે, હોમવર્ક કરાવે છે, ટીવી જોવડાવે છે. હવે મંજુ કાકી ખીજાણા કે એમના બાળકો જોડે રમવા જવા. આ બાળક છે કે બાળકોને જોડે રમવા જવા. સામાન્ય છોકરાઓ સાથે રમી એની શું પ્રાપ્તિ થવાની છે? વિનુ કાકા બોલે સામાન્ય છોકરાઓ જોડે રમીને એને શું ફાયદો થવાનો, શું મળવાનું છે, શું પ્રાપ્ત થઈ શકે? બાળકો જોડે રમીને એને શું મળવાનું છે, શું પ્રાપ્ત થશે? નિર્ભેળ નિર્દોષ આનંદની. જો અત્યારે એના ચહેરા પર આનંદ છે ને, જો અત્યારે મારી જોડે છે, મારી સાથે જે હોમવર્ક કરી ટીવી જોડે છે, મારી જોડે આનંદમાં છે, ખુશ છે. મંજુ કાકી બોલે કપાળ તમારું છે, એ આનંદ આઈસ્ક્રીમ નો છે. કે છે કપાળ તમારું, આ બધું જે આનંદ છે બાળકોની અંદર એ બધો આઈસ્ક્રીમ નો આનંદ છે. કે 24 કલાક ચોકી કરશો એટલે છોકરો ભણેશ્રી થઈ જવાનો. તમે કે છે 24 કલાક છોકરાનું ધ્યાન આપજો તો છોકરો કે હોશિયાર થઈ જશે, ભણેશ્રી થઈ જશે. મંજુકા કે બોલે મૂર્તિને કંડારવી પડે છે. મંજુગી દુનિયા તેજ ગતિથી દોડીએ છે, તીવ્ર હરીફાઈમાં છે બધા ક્ષેત્રમાં, તો મૂર્તિ આપણે સ્થાપિત કરવી પડશે. કે દુનિયા તેજ ગતિથી દોડીએ છે, અત્યારે જીવન કેવું છે, રેસના ગોળાનું જીવન, ફાસ્ટ થઈ ગયું, હરીફાઈ ચાલી રહી છે, કે દરેક ક્ષેત્રની અંદર હરીફાઈ ચાલી રહી છે. અરે તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો જ પડશે. કાકી બોલ્યા જો લક્ષ્ય ઊંચું છે આપણું અને એ લક્ષ્ય તરફ પહોંચવું હોય તો ઘોડો કે છે દોડાવવો પડશે. પણ એ જગ્યાએ સાથે ત્યાં ઘરમાં જ આખો દિવસ બેસાઈ રહ્યો એ શક્ય નથી. કે છે હવે જો એ લક્ષ્ય પાર કરવું પડશે તો ઘોડો દોડાવવો પડશે. હારી ગયેલા કોઈ ભાવ પૂછતું નથી. જો રેસનો ઘોડો દોડતો રહેશે તો એનો વાવા થશે, પણ ત્યાં ત્યાં જ રહેશો એનો કોઈ ભાવ પૂછતો નથી. કે છે હંમેશા જીતની જ વાવા થાય. જો હંમેશા જ્યાં જીત થશે ત્યાં એમની વાવા થશે, અને પાછળ વાંધો કોઈ પૂછતો નથી. એટલે આપણે પણ વિદ્યાર્થી મિત્રો હંમેશા અભ્યાસ સારો કરી આપણે પણ લક્ષ્ય ઊંચું રાખવું જોઈએ. જો આપણે લક્ષ્ય ઊંચું હશે તો આપણો પણ કોઈ ભાવ ઉઠશે. પછી કહે જાય હે ભગવાન, તમારા ભેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું છે? હે ભગવાન, તમારા મગજમાં આ ક્યાં શું ભરાયું છે? ગયે મહિને SSC નું પરિણામ આવ્યું. ગયા મહિને કહે છે SSC એટલે કે ધોરણ 10 નું પરિણામ આવ્યું, રિઝલ્ટ આવ્યું. ઝુંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો હતો. ઝુંપડપટ્ટી એટલે કે ઝૂંપડામાં રહેતો વિદ્યાર્થી બાળક એ પ્રથમ આવ્યો, ફર્સ્ટ નંબર લાવ્યો, ઝુંપડપટ્ટીમાં રહેતો હતો. તારી માથે માથાકૂટ નકામી છે, તારી જોડે
માથું જુડવું એ મારા પહેલા કામ છે. આવતા મહિનાથી સૌરભના કમ્પ્યુટર ક્લાસીસ, આવતા મહિને નેક્સ્ટ મંથ કહેવાય છે, સૌરભના કમ્પ્યુટર ક્લાસ ચાલુ થશે. મંજુકાકી વિફર્યા, મંજુકાકી મગજ ગઈ ગયું. અત્યારથી પાંચમા ધોરણની ક્લાસ છે, અત્યારથી કમ્પ્યુટરની શું જરૂર છે, પાંચમા ધોરણમાં ભણે છે. સૌરભ ના પાડી દે બેટા પપ્પાને, મંજુકાકી બોલ્યા, સૌરભ બેટા પપ્પા ના પાડી દે, નથી જરૂર કમ્પ્યુટર ને. જોઉં છું કેમ તને પરાણે લઈ જાય, તું ના પાડ દે પછી હું જોઉં છું કે તને કઈ રીતે લઈ જાય છે. સૌરભે તરત કહી દીધું, સૌરભે સાનો જવાબ આપ્યો, ના મમ્મી મારે કમ્પ્યુટર શીખવું છે, પછી ક્લાસમાં મારો વોચ પડી જશે. શું કીધું, ના મમ્મી મારે પણ કમ્પ્યુટર શીખવું છે, જો કમ્પ્યુટર આવશે તો ક્લાસમાં મારો કે જે વોચ પડી જશે. 50 બાળકો હોય એની અંદર એક બાળકનો કમ્પ્યુટર આવશે તો મારો વોચ પડી જશે. એ પણ એના પિતાની સહારે જ હોય. મંજુકાકી બે હાથ જોડે નવાય એક જ મકાન માં રહેતા હતા, ઉપર ને નીચે. તો કે જે વારંવાર આવા જવાન થાય એક જ ઘર હોય, તો કે જે એમ કીટ નંબર એ સાથે ભણાવતા, એટલે એમને આવવાની કોઈ નવાઈ નહોતી. આપણા દિવસે દરરોજ કોઈ આવે તો એ પછી નવાઈ કહેવાય નહીં. આપણા ઘેર પાડોશી રોજ આવે તો એ કોઈ નવાઈ વાત નથી, એ વાત કરી છે. પણ આજે તો એ ખાસ આવે, પણ આજે તો એ ખાસ આવે કે શા માટે જોઈશું. એમનો આગ્રહ હતો કે સૌરભની સાથે અમારે અંકિતને કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરાવો. સૌરભને તો મૂકવાનો હતો, નક્કી કરી લીધું કે જે હવે અંકિતને પણ કમ્પ્યુટર ક્લાસ કરાવો. હું અને સંજય ખુશ થયા, હું અને સંજય કે જે ખુશ થયા. વિચાર સરસ, તમારી જે વિચારસરણી છે એ બહુ સરસ છે. જો કે ફી ઘણી વધારે લાગી, કમ્પ્યુટર ક્લાસની ફી વધારે. એમનો વિચાર સારો લાગ્યો, જે કંઈ વિચાર્યું છે એ સારું છે. તો કે જે ફી ઘણી વધારે છે, પણ સંતાનના ભવિષ્ય માટે થોડી વધુ મહેનત કરીશ. પણ સંતાનના ભવિષ્ય માટે, બાળકોના ભવિષ્ય માટે કે છે વધુ મહેનત કરી દેશું, પણ કમ્પ્યુટર બનાવશું કે છે. અમે પણ સંજયને કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો, અમે પણ સંજયને ચલો ભાઈ રજા આપી દીધી કે દાખલ કરીશું કમ્પ્યુટર ક્લાસ. અઠવાડિયામાં 3 દિવસ સાંજે, અઠવાડિયાની અંદર 3 દિવસ સાંજે 2 કલાક અને રવિવારે 4 કલાક. જો કે અંકિત નારાજ, આમાં અંકિત પાસે નારાજ હતો, પણ બાળક પોતાનું ભલું ગુરુ ક્યાંથી સમજી શકે? બાળક એ બાળક છે, એને ભલું ગુરુ ક્યાંય ખબર પડતી નથી, એ સમજણ એનામાં હોય નહીં. ઘરથી નજીકના બાલુંદીમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને બનાવતી એ કામ માટે પગાર નો કોઈ સવાલ જ નતો. ગરીબ બાળક પણ બનાવતી અને એના માટે પગાર એનો કોઈ સવાલ જ નતો. હું ખૂબ ઉમળકારી એનો ઉત્સાહ, હું ખૂબ ઉત્સાહથી એમને ભણાવતી, મન દઈને ભણાવતા હતા. એ બાળકો પણ મારી સાથે હળી ગયા હતા, અને એ બાળકો મારી સાથે હળી ગયા એટલે મારી સાથે મળી ગયા હતા. તોય મારે હૃદય મેં એ કામ છોડી દીધું, તોય કે જેનો ભારે હૃદય મજબૂર થઈ હવે ફી ભરવાની હતી એટલે ટ્યુશન કરવા લાગી. હું સંજયને ઘણી વાર કહેતી, આપણે કેટલા નસીબદાર છીએ કે વિનુ કાકા છે. આપણે કેવા નસીબદાર છે કે વિનુ કાકા આપણા પાડોશી છે, એના દ્વારા આપણે આગળ વધી રહ્યા છીએ. સૌરભ સાથે અંકિતનું એ ઘડતર થઈ રહ્યું, સૌરભની સાથે સાથે આપણું પણ ઘડતર થઈ રહ્યું છે. શેનું ઘડતર ની નામે એક છે. એક દિવસ મંજુકાકે રીસ્સ મારી પર હુલ્લો કર્યો, અને એક દિવસ મંજુકાએ રીસ્સ મારા પર ભૂકા કરે બોલા
કરે. આ ટોપના ટોચી ટોચીને બિચારા જેને સી પીડા થાય છે તેમને સી તમને નથી દેખાતી કે આખો દન ટોચ કરી કરીને કે એના પર એ જીવ પર શું પીડા થાય, શું દુઃખ થાય છે તમને ખબર છે કે છે? જુઓ મંજુએ આપણે મધ્ય વર્ગના માણસ, જુઓ કે મંજુએ આપણે કેવા વર્ગના માણસ છે, મધ્ય મીડિયમ. તમારી મારી કોઈ ઇન્ડસ્ટ્રી નથી કે દીકરાને સીધો એર કન્ડિશન કે અમે બેસાડી દઈએ. આપણે એવી કોઈ કન્ડિશન નથી, આપણે મધ્ય વર્ગના છીએ કે જેથી કરીને આપણે બાળકને એર કન્ડિશનમાં બેસાડી દઈએ. અત્યારથી મહેનત નહીં કરીએ તો એ લોકો આગળ આવશે. જો અત્યારથી આપણે એનું ધ્યાન નહીં આપશું, આપણે મહેનત નહીં કરશું તો એ આગળ કઈ રીતે વધી શકે છે? મંજુબહેનની આંખ ભીની થઈ ગઈ, મંજુબહેનની આંખ ભીની થઈ ગઈ, લાગણીથી ભીની થઈ ગઈ. તમારી વાત હું નથી સમજતી કે છે, તમારી વાત મને કઈ સમજાતી નથી. હું માં છું દુશ્મંત નથી, અને હું માં છું જે આ વિચારું છું, મહેનત કરું છું, એ માં છું એટલે આ બધું વિચારું છું. હું કે છે એની દુશ્મન તો નથી. તો પછી પણ ખરું પૂછું તો હું એકલી પડી ગયો છું. તો સાચી વાત કહો કે હું એકલી પડી ગઈ છું. એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે. હું એકલી પડી ગઈ, એ બાપ દીકરાની કે અલગ દુનિયા છે. મારું કહેવું કશું કરતા નથી, એટલે કે જે અલગ છું. અને હું માત્ર ઉંમરે ઊભી છું. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. એના પિતા પૌત્ર કે છે મારા બાળકને રેસના ઘોડાની જેમ દોડાવે છે. આગળ ને આગળ ઉતરે છે. વિનુકાકા તમારી માટે ખૂબ લાગણી છે. વિનુકાકાને તમારા માટે ખૂબ લાગણી, ખૂબ પ્રેમ છે. નહીં જાણતી હો પણ કોણ જાણે મનમાં ઊંડે ઊંડે ખોટું લાગે છે. મનમોહન મનમોહ કે છે અંદર અંદર ખોટું લાગે છે. અરે ના ના મંજુ કાકી, થોડા વખતમાં બધું ઠીક ઠાક થઈ જશે. અરે કે છે ના ના મંજુ કાકી, થોડો સમય જવા દો, બધું ઠીક ઠાક થઈ જશે. તો તમારા મોમાં ઘી સાકર લ્યો જાઓ. ઘી સાકર એટલે કે છે રૂઢી સુખદ આવવાની લાગણી, કે થોડો સમય જવા દો, બધું સારું થઈ જશે, સુખદ લાગણીની અનુભવ થઈ જશે. આજે પાઠ આપણે અહીં સુધી રાખીશું.